કોરોના ભયને લોકડાઉનની દહેશત વચ્ચે ભારતીય શેરબજારમાં 2000 પોઈન્ટનો ઇન્ટ્રાડે કડાકો, અંતે સેન્સેક્સ 1406 અને નિફ્ટી 432 પોઈન્ટના કડાકા સાથે બંધ. લંડનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી ભારતમાં હાહાકાર. 31 સુધી યુકેની તમામ ફ્લાઇટ્સ પર ભારતે લગાવ્યો પ્રતિબંધ. કોરોના કાળ વચ્ચે દેશમાં આવતા મહિને મળી શકે છે કોરોનાની રસી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને વ્યક્ત કરી સંભાવના. ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની 2 બેઠકો માટે અલગ યોજાશે ચૂંટણી. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું, અમે તૈયાર. કોંગ્રેસે ઇલેક્શન કમિશન પર લગાવ્યા દબાણના આરોપ. ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદમાં વધુ એક વાયરલ વીડિયો. નોતમ સ્વામી અને ડીવાયએસપી નકુમ વચ્ચે થઈ ફોન પર વાતચીત. ડીવાયએસપીએ કહ્યું, પાર પાડ્યું બધું કામ. મહાનગરમાં 2 લોકોના આપઘાત. અમદાવાદમાં શિક્ષકે ઇમારત પરથી લગાવી છલાંગ, તો સુરતમાં 50 વર્ષીય વકીલે ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત. રાજકોટમાં એઇમ્સ મેડિકલ કોલેજમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ. કેન્દ્રીય આરોગ્ય પ્રધાને કર્યો નવી બેચનો વર્ચ્યુઅલ પ્રારંભ. પ્રથમ બેચમાં 50 વિદ્યાર્થીઓનો થશે અભ્યાસ.